અર્જુન મોઢવાડિયા સહિતના આગેવાનો આ પ્રશ્નના ઉકેલ માટે તેમજ ખેડૂતોના હિત માટે અને ખેડૂતોને યોગ્ય ન્યાય મળી રહે તે માટે ધરણા પ્રદર્શન પર ઉતરી ગયા છે. બીતેલા 22 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ગરીબ ગામડું અને ખેડૂત સરકારની નીતિઓ અને કાર્યક્રમોથી ખૂબ નારાજ છે. સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે અને જગતનો તાત આજ એના પરસેવાની કમાણીથી પકવેલો પાક એના પોષણક્ષમ ભાવ નથી મળતા. મુરઝાતા છોડને બચાવવા નર્મદાનું સિંચાઈનું પાણી નથી મળ્યું. તેને વર્ષો વર્ષ માંગ્યા પછી પણ સસ્તી પૂરતી અને નિયમિત વીજળી નથી મળી. સસ્તા ખાતર બિયારણ કે દવા નથી મળતા. પરસેવાના ટીકે છોડ સિંચીને મોટો કરે તો રોજડા ભૂંડાના ત્રાસમાંથી છુટકારા માટે સરકાર કોઈ સહાય નથી કરતી. પણ મહામહેનતે પકવેલો પાક જ્યારે બજારમાં વેચવા જાય તો પાણીના ભાવે ખેડૂતનો દીકરો ભાજપના રાજમાં સતત સરકારથી નારાજ થયેલો આ વર્ગ પરિવર્તન ઇચ્છતો હતો ત્યારે રાજકીય રોટલા શેકવા માટે ભારતીય જનતા પાર્ટીની સરકારે ઘણા વર્ષો પછી ટેકાના ભાવે ચૂંટણી સમયે મગફળી ખરીદવાની ઘોષણા કરી ખેડૂતોને લલચાવવા ખોસલાવવા લોભાવી ભ્રમિત કરી અને સમર્થન મેળવવા માટે થઈને રાજ્યની તિજોરીમાંથી 4,000 કરોડનું આંધણ મૂકી 900 રૂપિયા ટેકાના ભાવે મગફળી ખરીદવાના કાર્યક્રમની શરૂઆત કરી. ખેડૂતોની વચ્ચે વાલાદવલાની નીતિ કરી સમર્થકોને તારવી 50-100 રૂપિયા મણે કમિશન લઈ નબળી ગુણવત્તાની મગફળી ખરીદી અને એ મગફળી પણ ગોડાઉન સુધી ન પહોંચી. રાજ્ય સરકારનો જે આ સૌથી મોટો મગફળી ખરીદી જે ભ્રષ્ટાચાર છે કૌભાંડ છે એને ઉજાગર કરવા માટે અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશભાઈ ધાનાણીની આગેવાની હેઠળ આજે ચોથા દિવસનો ત્રીજા દિવસનો આંદોલન આજે શરૂ છે. ત્યારે 2017માં માત્ર ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આગેવાનોને ખમાવી દેવા માટે અને ભ્રષ્ટાચાર કરવા માટે આ ખરીદીનો પ્રારંભ થયો. ત્યારથી આ ખરીદી સામે મોટા સવાલો ઊભા કરવામાં આવ્યા છે કે મોટે પાયે ભ્રષ્ટાચાર ચાલુ છે, અહીંયા વગેવાવણા થઈ રહ્યા છે, ભેળસેળ થઈ રહી છે. આ બાબતની મુખ્યમંત્રીને જાણ કરવા છતાં પણ એ બાબતે કોઈ કાર્યવાહી થઈ નથી અને આખરે આ ભ્રષ્ટાચાર ઉપર પડદો પાડ પાડી દેવાની કોશિશ થઈ છે. જે ઘટનાઓ બહાર આવી છે, 4 ગોડાઉન સંભાવી દેવાની અને પેટલાના ગોડાઉનની અંદર જે લગભગ 30%થી માંડીને 50% માટી કાંકરા ભેગી થવાની એ તો હિમશિલાની ટોચ જેટલી ઘટના બહાર આવી છે. હજી જે ગોડાઉનો પડેલા છે એ ગોડાઉનોની અંદર આના કરતાંય મોટો ભ્રષ્ટાચાર થયો અને એ જો ગોડાઉનો ખોલી અને તપાસ કરવામાં આવે મોટે પાયે ભ્રષ્ટાચાર બહાર આવે છે. એટલે અમારા જે પરેશભાઈની આગેવાનીમાં અમારા ધારાસભ્ય આગેવાનો જે આ ત્રીજા દિવસે આંદોલન પ્રવેશ કર્યું છે એમની માગણી એ છે કે સર્વગ્રાહી તપાસ કરવી હોય તો સરકાર પોતે જ આ ભ્રષ્ટાચારમાં ભાગીદાર છે એટલે કરી શકે નહીં, તટસ્થ રહી શકે નહીં. એટલે આજે પણ જે ધરપકડો થઈ રહી છે એમાં મોટા મગરમચ્છોને ખરેખર છોડી દેવાય છે, પણ જે માત્ર કારોબારીના સભ્યો હતા મંડળીમાં જેમનો કોઈ આની અંદર રોલ નહોતો એવા લોકોને પકડી જવા પડે છે અને જે લોકોના ખિસ્સામાં પૈસા ગયા છે એ લોકો બહુ મજાથી એ પોતાની સલામત રીતે આ ભ્રષ્ટાચારના નાણાં સગે મળી રહ્યા છે. એટલે અમારી માગણી એ છે કે આ તમામ જગ્યાએ
તપાસ કરવામાં આવી અને હાઈકોર્ટના સિટી જજ છે એના હેઠળ એક સમિતિ SIT બનાવી અને તપાસ કરે અને જવાબદારને સજા કરે. માનો કે તમે 4 કે 5 દિવસ જે કાંઈ તમે અત્યારે આંદોલન કરો છો, ધરણા કરો છો, એ ક્યાં સુધીની તમારી તૈયારી? માનો કે 5-7 દિવસ પછી માનો કોઈ જવાબ દે, કારણ કે તમે જ કહો છો ભાઈ કોઈ જવાબ દેતા નથી, કોઈ આવતા નથી એનો રસ્તો, તો હવે પછીનો તમારો આફ્ટર સમ ટાઈમ એટલે કે હવે પછી તમે કેટલાક દિવસ દબાવા અત્યારે તમારું જે ને કહે ને આયોજન છે? આ સરકાર ઢેરી છે અને મીઠી સરકાર છે, એ સરળ ઉપાયોથી માની જાય એવું છે નહીં. ગુજરાતની જનતા 22 વર્ષથી એને સહન કરે છે, એટલે આંદોલનની રૂપરેખા વ્યૂહરચના છે એ અમે દરરોજ એનો રિવ્યૂ કરી અને આગળ ઉપર કેવી રીતે આંદોલન લઈ જવું એનું વિચારણા કરતા હોઈએ છીએ. અહીંયા અત્યાર સુધી તો પરેશભાઈ અને બધા સ્થાનિક આગેવાનો છે એ ધરણા ઉપવાસ કરી અને સરકાર ઉપર દબાણ નહીં આવે એટલે આ થોડું પરિણામ આવ્યું છે. રિપોર્ટર RG સરવૈયા, લોકફરિયાદ ન્યૂઝ, રાજકોટ.